માજે કયા હલ ચલે જે મિડકેપમાં તમે વાત કરીશ દીધી કે આજે હલચલ જોવા મળી રહી છે પરંતુ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોઈ લો આજે સૌથી વધારે તેજી આપણને ત્યાંથી પણ આવતી એડ થતી જોવા મળી રહી છે ખૂબ સારી તેજી અત્યારે એડ થઈ રહી છે અને શરૂઆત કરીએ આપણે સ્ટોક્સની સાથે સૌથી પહેલાં પરિણામની અસર જે આવી છે તે જોઈ લઈએ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ વિનસ પાઇપ્સ બંનેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે એલઆઈસી ફાઇનાન્સના ઘણા સારા પરિણામ રહ્યા હતા નવનીટ એજ્યુકેશન અને પીરામલ હેલ્થ જોઈ લો બંનેમાં થોડું આપણને ચિંતા જોવા મળી રહી હતી માર્જિનના ફ્રન્ટ પર જેને કારણે ત્યાં આગળ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ અને લ્યુપિન અહીંયા પણ આપણને થોડો ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે આની સાથે સમાચારમાં રહેનારા સ્ટોક્સની વાત કરી લઈએ પહેલાં જોઈ લો ફર્સ્ટ સોર્સ લગભગ ચાર ટકાની તેજી છે કંપનીએ એઆઈ સોલ્યુશન્સ માટે એક નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેને કારણે ત્યાં તેજી છે ઝોમેટોમાં આપણે ગઈકાલે પરિણામ આવતા જોયા હતા અને એને કારણે આજે બ્રોકરેજ નોટ આવી છે અને આ બ્રોકરેજ નોટને આધારે આપણને અહીંયા દસ ટકાની તેજી જોવા મળી રહી છે એની સાથે ઝોમેટોમાં આજે આપણને ફિફ્ટી ટુ વીકના ઉપરના સ્તર પણ જોવા મળી રહ્યા છે સાથે આજે માર્કેટની અંદર તેજી છે ત્યારે ઘણા બધા સ્ટોક્સ એવા છે કે જેમાં તમને ફિફ્ટી ટુ વીક હાઈ જોવા મળી રહ્યા છે જેમાં સૌથી પહેલા জইলো থমাস কুক ટ્રાવેલ કંપની છે ખૂબ સારી અત્યારે તેજી જોવા મળી રહી છે ગલ્ફ ઓઇલ લુબ્રિકન્સના પરિણામ આપણે ગઈકાલે પણ જોયા હતા એને કારણે ત્યાં આંગળી એક દસ ટકાની તેજી છે એમ એમ ઓઆઈએલમાં પણ ફિફ્ટી ટુ વીક ઉપરના સ્તર જોવા મળી રહ્યા છે આજે એક જે આઈટી શેર્સ છે એની અંદર પણ તેજી જોવા મળી રહી છે ત્યાં આંગળી જોઈ લો એના ફ્રન્ટ પર પણ આ બધી કંપનીઓ છે ડિક્સનટેક ઇન્ફોએસ ઇન્ટરલેક ડિઝાઇનર એના કે જ્યાં આંગળી આપણને ફિફ્ટી ટુ વીકના સ્તર જોવા મળી રહ્યા છે વેલ આઈસી સ્ટોક્સમાં આઈ આઈટી સ્ટોક્સની અંદર જે સારી એવી તેજી છે જોઈ લો એક્સીએલ ઇન્ફોસિસ આઠ ટકા ઉપર છે સિન કોફોર્સમાં પણ જ્યાં દરેકે દરેક મિડકેપ આઈટી કંપની છે ત્યાં આગળ આપણને એક સારું એવી ઉછાળા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે સાથે જ ફાર્મા સ્ટોક્સ પણ એવા છે કે જ્યાં સારી એવી તેજી જોવા મળી રહી છે ક્રિસ્ટ જોઈ લો આઠ ટકા જેટલો વધ્યો છે નેટકો ફાર્મા માક્સન્સ મા પણ એક સારી એવી તેજી સાથે જોવા મળી રહ્યા છે પરંતુ આની સામે જ્યારે તમે ઘટનારા કાઉન્ટર જોયો છો જોવા મળી રહ્યો છે ક્રૂડની અંદર એક સતત વધારો એક જે અનએક્સપેક્ટેડ ઉત્પાદન કાપ આવ્યો છે એને કારણે અહીંયા આપણને વધારો ક્રૂડમાં જોવા મળ્યો તો જેની અસર ચેન્નાઈ પેટ્રોલ પર જોવા મળી રહી છે આરબીએલ બેંકમાં પણ આપણને ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે તો આ બધા સ્ટોક્સ સેક્ટર્સ છે કે જેના પર આજે આપણે ખાસ નજર રાખીશું